हेलो फ्रेंड्स, केम छो? मजामां तमारुं स्वागत छे तमारी पोतानी चेनल अनंत एज्युकेशनमां। विद्यार्थी मित्रों, आ विडियोमां आपणे जोवाना छे धोरण 10 विज्ञानना प्रकरण नंबर 3 धातु अने अधातुओना मोस्ट आईएमपी हेतुलक्षी प्रश्नोना जे टॉपिक छे डायरेक्टली बुकमां एटले के लाइने लाइने आपणे जोईशुं, जे इम्पोर्टंट लाइन छे जे हेतुलक्षी प्रश्नोमां पूछाई शके। एक्चुअली विद्यार्थी मित्रों, आ जे चेप्टर छे एमांथी मे 2021 जे बोर्डनी एक्जाम छे तेमां 2 ગુણનો 1 પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે। 1 ગુણનો કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, પણ 2 અને 3 ગુણના પ્રશ્નમાં હેતુલક્ષી પ્રશ્નોના 2 પ્રશ્ન અથવા 3 પ્રશ્ન પૂછાઈ શકે છે। એટલે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, પૂરેપૂરો વિડીયો જોવાનો છે। અને વિદ્યાર્થી મિત્રો, આવા જ આપણે વિડીયોસ એમસીક્યુ વિથ જીગર સર એટલે કે મારી સાથેની એક સિરીઝ માં એક પ્લેલિસ્ટ બનાવેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે એસએસ અને સાયન્સ બંનેનું, તો જરૂરથી એક વખત ચેકઆઉટ કરી લેજો। અને વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં હું તમને આપીશ આનો એક ટેસ્ટ જે તમારે આપવાનો છે। લાસ્ટ ટેસ્ટમાં કેટલા ગુણ આવ્યા એ નીચે મને કમેન્ટ કરજો। તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ જલ્દીથી કંઈક નવું શીખવા માટે। તો સૌથી પહેલો ટોપિક છે ભૌતિક ગુણધર્મો, તો એમાં ધાતુઓ, તો ધાતુઓ કઈ કઈ છે? લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે। હવે આ જે ધાતુઓ છે એના કેટલાક ચોક્કસ સમાન ગુણધર્મો છે, જેમ કે રણકે, બરાબર, પાતળું બનાવી શકાય, મતલબ ટીપી શકાય, ખેંચી શકાય, મતલબ તાર બનાવી શકાય, બરાબર, જે આપણે જોવાના જ છીએ આગળ। તો સૌથી પહેલાં જે છે એક મેઇન જે ગુણધર્મ છે કે ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે, બરાબર। હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, તેમાં આપણે જે મેગ્નેશિયમની જે પટ્ટી છે એને સાફ કરવાની જે વાત કરી છે, એનાથી આપણે શું થશે, ભાઈ, જે સપાટી હશે એ ચળકાટવાળી હશે, મતલબ શુદ્ધ ધાતુ કેવી હોય, ચળકાટવાળી સપાટી ધરાવે છે। ત્યારબાદ જે નેક્સ્ટ છે કે ભાઈ સામાન્ય રીતે ધાતુ કેવી હોય, સખત હોય છે, બરાબર, કેવું હોય, સખત હોય સામાન્ય રીતે, પણ કેટલાક અપવાદ છે જે આપણે આગળ જોવાના છીએ। ત્યારબાદ જે નેક્સ્ટ છે ભાઈ, કેટલીક ધાતુઓને ટીપી ટીપીને, કેટલીક ધાતુઓને ટીપી ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, તો મતલબ આ જે ગુણધર્મ છે એ છે ટીપાઉપણું। તો પરીક્ષામાં પૂછાઈ શકે ટીપાઉપણું એટલે શું, બરાબર, તો યાદ રાખવાનું છે કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, આ જેવો વિડીયો પતે એવો તરત આ ચેપ્ટર વાંચી લેજો, તો તરત જ તમને બધું યાદ રહી જશે, જો તમે નહીં વાંચો તો બધું ભૂલી જશો, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ, સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ છે, આ છે, એટલા માટે આપણે ઘરેણામાં જે ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય છે। બીજું, ઘરેણાં કેમ ઉપયોગ કરીએ, કારણ કે એનું ક્ષારણ ઓછું થાય છે, એ પણ આગળ આવવાનું છે, બરાબર। તો જે સોનું છે એનું મેં ખાસ કે ભાઈ જો સોનું છે સૌથી વધુ તનનીય ધાતુ છે। હવે તનનીય એટલે શું, કે ભાઈ જે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની જે ક્ષમતા છે એને તણાવપણું કહે છે, શું કહેવાય, તણાવપણું। તો ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે। અને સોનું, બરાબર, સોનું મારી સાથે બોલ બોલ યાદ હશે તમને કદાચ, તો સોનું સૌથી વધુ તનનીય ધાતુ છે। હવે 1 ગ્રામ, ઇમ્પોર્ટન્ટ, 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે, વિચારો, જે સોની હશે એમને ખબર હશે કદાચ, બરાબર, જો તમે સોની છો તમને ખબર છે, નીચે કમેન્ટ કરજો, બરાબર, કે રિયલીમાં એટલો બને, કારણ કે 2 કિલોમીટર કેટલું બધું થાય। તો 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે, 2000 મીટરનો બનાવી શકાય, તો એવી રીતે પણ પૂછી શકાય, બરાબર। ત્યારબાદ તો અહીંયા ગુણધર્મ તણાવપણું, ટીપાઉપણું, તો એ પૂછાઈ શકે, ઓકે। ત્યારબાદ જે નેક્સ્ટ છે કે ભાઈ જે ધાતુઓ છે ઉષ્માના સારા વાહકો છે, ઉષ્માનું સારી રીતે વહન કરે છે અને ઊંચા ગલનબિંદુ ધરાવે છે, બરાબર। અને સિલ્વર, હવે ગલનબિંદુ એટલે શું, જે પીગળે, જે તાપમાને પીગળે, ગલનબિંદુ, બરાબર, મેલ્ટિંગ પોઈન્ટ। સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે, આ પણ યાદ રાખજો, ઉષ્માના ઉત્તમ વાહકો કયા, તો સિલ્વર અને કોપર, બરાબર, સિલ્વર અને કોપર। ત્યારબાદ સીસું અને પારો સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો છે, બરાબર, સીસું અને પારો સરખામણીમાં ઉષ્માના મંદ વાહકો છે। પછી તાર શું કરે ભાઈ, જે ધાતુ છે એ વિદ્યુતનું વહન પણ કરે છે, બરાબર, જેમ કે કોપર છે, સૌથી વધારે કોપર વપરાય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, જે તાર છે તમારા ઘરે વિદ્યુત પહોંચાડે છે તેની ઉપર પોલિવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી, શેનું પડે છે, પીવીસીનું, બરાબર, પોલિવિનાઇલ ક્લોરાઇડ। ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે સર કેમ આટલી ઝડપી તમે જઈ રહ્યા છો, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષી રિલેટેડ વિડીયો છે,
એના એને લક્ષીને આપણે એનું રિવિઝન કરીએ છીએ, બરાબર? એટલા માટે બરાબર એટલે આપણે ઇનડેપ્થ એટલે કે ડિટેલમાં નથી જતા, કારણ કે ડિટેલમાં જઈએ તો આના 10 પાર્ટ બની જાય ચેપ્ટરના એકલાના, બરાબર? તો આપણે એક પાર્ટમાં 20-30 મિનિટમાં બરાબર શીખવાનું છે, તો થોડું ઝડપી જવું પડશે ને તમારે, પછી વાંચવું પડશે. તો ધાતુના જે તાર છે વિદ્યુતના કેવા હોય છે? સુવાહક હોય છે, બરાબર. ત્યારબાદ જે પડ હોય પીવીસીનું હોય છે, તો પરીક્ષામાં પૂછાઈ શકે ભાઈ પીવીસીનું પૂરું નામ બોલો, પોલિવિનાઇલ ક્લોરાઇડ શા માટે વપરાય? કે ભાઈ અવાહક પડ જે વપરાય છે એના માટે, અવાહક પડ બનાવવા માટે. ત્યારબાદ નેક્સ્ટ ભાઈ જે ધાતુઓની સપાટી પર અફડાવવામાં આવે તો એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરે છે, તો બરાબર. તો એમને શું કહેવાય? રણકારયુક્ત કહે છે, તો એ પણ રણકારયુક્ત, બરાબર. એટલે ભાઈ નેક્સ્ટ જે છે અધાતુઓ, નેક્સ્ટ શું છે? અધાતુઓ. તો ધાતુના ભૌતિક ગુણધર્મ લોકો પૂછાઈ શકે પ્રશ્ન, બરાબર. ત્યારબાદ અધાતુઓ, તો અધાતુઓ કઈ કઈ? કાર્બન, સલ્ફર, આયોડિન, બરાબર, હાઇડ્રોજન, ઓક્સિજન. તો જે અધાતુઓ છે ઘન અથવા વાયુ છે. કેવી છે? ઘન અથવા વાયુ. ધાતુઓ કેવી હોય? ઘન જ હોય, એક ખાલી પ્રવાહી સ્વરૂપમાં છે, પારો, બરાબર. તો જે અધાતુઓ છે ફક્ત ઘન અથવા વાયુ હોય, પણ બ્રોમિન છે જે કેવી છે? પ્રવાહી છે. કેવી છે? પ્રવાહી છે. અપવાદ છે, યાદ રાખજો. કઈ અધાતુ પ્રવાહી છે? તો બ્રોમિન, બીઆર. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જે કેટલાક અપવાદો છે તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ પારા એટલે કે મર્ક્યુરી, મર્ક્યુરી સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને, બરાબર, ઓરડાના તાપમાને કેવા ભાઈ સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે અપવાદ યાદ રાખજો, ધાતુમાં પારો પ્રવાહી અને અધાતુમાં બ્રોમિન પ્રવાહી, બરાબર. કોઈ ધાતુ વાયુ સ્વરૂપમાં ના હોય, ઓકે, એટલું યાદ રાખજો. પછી ધાતુ કેવા હોય? ઊંચા ગલનબિંદુ ધરાવે, પણ ગેલિયમ અને સીઝિયમ યાદ રાખજો ઘણા નીચા ગલનબિંદુ છે. ગેલિયમ અને સીઝિયમના કેવા છે? નીચા ગલનબિંદુ છે, જેને તમે ખાલી હથેળી ઉપર રાખો ને પીગળી જાય. શું થાય? પીગળી જાય. પછી આયોડિન, આયોડિન અધાતુ છે પણ ચમકદાર છે, બરાબર. પછી કાર્બન અધાતુ છે પણ જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે અને એને કહેવાય અપરરૂપ. હવે અપરરૂપ એટલે શું એ પણ પૂછાઈ શકે, બરાબર. કોઈ તત્વ વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હોય તો તેને કહેવાય અપરરૂપ, બરાબર. હવે કાર્બનનું અપરરૂપ હીરો સૌથી વધુ સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે, પરીક્ષામાં પૂછાઈ શકે. સૌથી સખત કુદરતી પદાર્થ કયો? તો હીરો. ત્યારબાદ તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ તેમજ ઉત્કલનબિંદુ ધરાવે છે. કાર્બનના અન્ય અપરરૂપ ગ્રેફાઇટ, જે વિદ્યુતનો સુવાહક છે. ત્યારબાદ આલ્કલી ધાતુઓ. હવે આલ્કલી ધાતુઓ કઈ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એ કેવી છે? નરમ છે, એને છરી વડે પણ કાપી શકાય. તો નીચેનામાંથી કઈ ધાતુને છરી વડે કાપી શકાય? તો આ બધા નામ યાદ રાખજો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. કેમ ભાઈ? એ ઓછી ઘનતા હોય અને નીચા ગલનબિંદુ ધરાવે છે, બરાબર. તો આ કેટલાક અપવાદ છે, યાદ રાખજો. ત્યારબાદ બીજું, અધાતુઓ પાણીમાં ઓગળે એટલે એસિડિક ઓક્સાઇડ. અધાતુ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છીએ. જો તમે નથી જોયો વિડીયો તો નીચે જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો લાઈક કરો, મેક્સિમમ લાઈક કરો, બરાબર. તો અધાતુઓ છે પાણીમાં ઓગળે, હવે અ એટલે એસિડિક, એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. જ્યારે એનાથી ઉલટું ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે છે. શું આપે છે? બેઝિક ઓક્સાઇડ આપે છે. ત્યારબાદ પ્રશ્નો છે, એવી ધાતુના ઉદાહરણ આપો, તો એ તમારે જાતે કરવાના છે. આઈએમપી છે, પરીક્ષામાં પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ છે ને, હવે તમને આવડી ગયા હશે. પછી ટીપાઉપણ અને તણાવપણાનો અર્થ સમજાવો જેવો છે ને, આવા પ્રશ્નો પૂછાય છે, બરાબર. એટલે તૈયાર કરવાના છે. ત્યારબાદ ધાતુઓના રાસાયણિક ગુણધર્મો ટોપિક કેન્સલ છે, બરાબર. તમે જોઈ શકો છો આખે આખું ટોપિક કેન્સલ. ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય? કેન્સલ છે. પછી ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય? કેન્સલ. પછી ધાતુઓ અને ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી પ્રક્રિયા કરે છે? એ કેન્સલ. ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે? એ કેન્સલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ટોપિક છે 3.4 ધાતુઓની પ્રાપ્તિ, પેજ નંબર 49. તો વિદ્યાર્થી મિત્રો, જે ધાતુઓ છે આપણને મળે ક્યાંથી? બરાબર, ડાયરેક્ટ એ છૂટી તો મળે નહીં કે ચલો જમીનને આપણે કહીએ ભાઈ ધાતુઓ કાઢીને આપી દે થોડી. એવું હોત તો કેવું સારું હતું, નહીં ડાયરેક્ટ બહાર આવી જાય, બરાબર. પોસિબલ છે? નથી પોસિબલ. મહેનત કરવી પડે, દરેક વસ્તુ માટે મહેનત કરવી પડે. તો તમારે પણ મહેનત કરવાની છે, વાંચવાનું છે, પછી ટેસ્ટ આપવાનું છે. નીચે લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ધાતુઓ છે ક્યાં મળે? જમીનમાંથી મળે છે, બરાબર. એટલે જે આપણું ભૂપૃષ્ઠ પોપડો છે પૃથ્વીનો, એ ધાતુનો મોટો સ્ત્રોત છે, બરાબર. હવે દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી
કુદરતી રીતે મળે છે તેને ખનિજો. હવે ખનિજોની વ્યાખ્યા પૂછાય, ખનિજો એટલે શું? તો જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે, બરાબર, કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. હવે કેટલીક જગ્યાએ કોઈ ચોક્કસ ધાતુની ખનિજ વધારે હોય, મતલબ કે ક્યાંક કોપર વધારે મળતું હોય, ક્યાંક સોનું વધારે મળતું હોય, ક્યાંક એલ્યુમિનિયમ વધારે મળતું હોય, તો તેમાંથી જે ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે, બરાબર. અને આવી જે ખનિજો છે એને કાચી ધાતુ કહે છે અથવા અયસ્ક કહે છે. એ પણ પૂછાઈ શકે ભાઈ કાચી ધાતુ એટલે શું, અયસ્ક એટલે શું. ત્યારબાદ ધાતુનું નિષ્કર્ષણ, ધાતુનું નિષ્કર્ષણ ધાતુ બહાર તો કાઢવી પડશે ને, જે ખનિજ મળે એમાં અશુદ્ધિઓ હશે, બરાબર, ઘણી બધી અશુદ્ધિ રહેતી છે, બીજી કોઈ ધાતુ જોડે બંધ બનાવી દીધા, કાર્બોનેટ સલ્ફાઇડ આગળ આવે છે. ત્યારબાદ જે નિષ્કર્ષિત કરવાની કેટલીક પદ્ધતિઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં સમજીએ ભાઈ સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી એટલે શું કે ભાઈ જેમ જેમ કેટલીક ધાતુ કેવી છે જે વધારે બંધ બનાવી દે તરત જ કોઈની જોડે, જ્યારે કેટલીક ધાતુ કેવી કે બંધ ના બનાવે. કેટલાક સ્ટુડન્ટ એવા હોય જે તરત ફ્રેન્ડ બનાવી દે, બરાબર, ઘણા બધા મિત્રોને, મતલબ ઘણા બધા મિત્રો હોય એમના, પણ કેટલાકના એક બે જ ફ્રેન્ડ હોય અથવા કેટલાક કોઈકના કોઈ બહુ કોઈ હોય જ નહીં ફ્રેન્ડ, નહીવત પ્રમાણમાં, બરાબર. તો એવી રીતે ધાતુઓ પણ એમનો સ્વભાવ છે, ભાઈ કેટલીક વધારે સક્રિય છે, કેટલીક ઓછી સક્રિય છે, બરાબર. તો એમાં સૌથી વધુ સક્રિય છે પોટેશિયમ, સોડિયમ નીચે જાય એમ એમ ઘટતી જાય છે, પોટેશિયમ પછી સોડિયમ ઓછી સક્રિય, પછી કેલ્શિયમ ઓછી સક્રિય, અને સૌથી ઓછી સક્રિય કઈ સોનું, એટલે સોનું કાટ ના લાગે, બરાબર, સમજ્યા. તો જે ઓછી સક્રિય હોય એ તરત બંધ બનાવશે નહીં, તો એ પછી મુક્ત અવસ્થામાં મળી આવે. તો ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર એ મુક્ત અવસ્થામાં મળે છે. કઈ કઈ? સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર. હવે જે સોનું છે એ મેક્સિમમ આપણે મુક્ત અવસ્થામાં જ મળી જાય, બરાબર, પણ કોપર અને સિલ્વર છે એ તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડના અયસ્ક સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. તો અહીંયા તમને પૂછાય કે ભાઈ નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં મળે છે, તો સોનું અથવા ચાંદી એ કશો ઓપ્શન, તો એ આપણે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપરમાંથી જે પણ ઓપ્શન હોય, બે ઓપ્શન હોય ને, ધારો કે સોનું છે અને ચાંદી છે, તો ભાઈ સોનું પહેલાં લેવાનું, બરાબર, યાદ રાખજો. ત્યારબાદ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ છે જે પોટેશિયમ એટલે કે સોડિયમ એને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ બહુ જ સક્રિય છે, એટલે કદી કુદરતમાં મુક્ત અવસ્થામાં મળે જ નહીં, કોઈને કોઈ જોડે બંધ બનાવેલો જ હોય, બરાબર. એટલે પછી એ કેવી રીતે મળે આપણને ખબર છે, એના માટે આપણે તરત એનું વિદ્યુત વિભાજન કરવું પડે, બરાબર, આગળ આપણે જોવાના જ છીએ. ત્યારબાદ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ જે આપણને કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સ્વરૂપે મળે, બરાબર, અથવા ઓક્સાઇડ સ્વરૂપે મળે, પછી આગળ એનું આપણે પ્રક્રિયા કરવી પડે, બરાબર, એ પણ આગળ આપણે જોવાના જ છીએ. તો અહીંયા ધાતુઓને આપણે મુખ્યત્વે ત્રણ રીતે વહેંચી શકીએ. કઈ રીતે? નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. એટલે જે આપણે અયસ્ક મળે છે, અયસ્કનું સંકેન્દ્રીકરણ કરવા માટે ત્રણ પ્રકારે આપણે કરી શકીએ. એક ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, પછી નીચી, પછી મધ્યમ, બરાબર, એટલે ત્રણ છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અયસ્કોની સમૃદ્ધિ. તો પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિ ધરાવે. હવે અયસ્કમાં અશુદ્ધિઓ તો હશે જ, શુદ્ધ ધાતુ તો મળશે નહીં. તો હવે અશુદ્ધિઓ ધરાવે છે, જેવી રીતે કે ભાઈ રેતી છે, બરાબર, કે પછી માટી છે, તો આનાથી જે દૂષિત હોય છે જેને ગેંગ કહે છે. હવે યાદ રાખજો ગેંગ એટલે શું, બરાબર, ગેંગ એટલે આપણે એવું નહીં કે ગુંડાઓની ગેંગ હોય કે પછી કોઈની ગેંગ હોય, એવું નહીં, ગેંગ એટલે આ, બરાબર, એટલે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત પર રહેલો છે. ઇનકેસ થોડું ટફ કાઢવું છે તો આ પણ લીટી પૂછી શકે, બરાબર, કે ભાઈ જે અયસ્ક ગેંગને દૂર કરવા માટેનો આધાર શું, શેની ઉપર આધાર રાખે છે, બરાબર, એ પણ પૂછાઈ શકે. ત્યારબાદ હવે આપણે સૌથી પહેલાં સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, બરાબર. તો જે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે ખૂબ જ નિષ્ક્રિય છે, બરાબર, અને આમને શું કરે, ફક્ત ગરમ કરવાનું, ગરમ કરો એટલે તરત શું થાય, એનું રિડક્શન થઈ જાય. હવે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું, પહેલાં ચેપ્ટરમાં જોકે ટોપિક કેન્સલ છે પણ તમને કદાચ ખબર હોય તો હું તમને કહી દઉં, જે ધાતુઓનું મતલબ જે પણ તત્વમાં પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન, બરાબર, બહુ સિમ્પલ હમણાં આ જરૂરી છે. બીજું અહીંયા પ્રશ્ન પૂછાય કે ધાતુઓના ઓક્સાઇડને શું કરવાથી રિડક્શન થઈ શકે અથવા ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતે થાય, તો ફક્ત ગરમ કરીને, પણ કોણ, જે નીચે છે સક્રિયતા શ્રેણીમાં, કેવી છે, નીચે છે. કઈ નીચે છે, તો ભાઈ સોનું છે, ચાંદી છે, કોપર છે, બરાબર. પછી જો અહીંયા એક સિન્નાબાર,
જે મર્ક્યુરી ની કાચી ધાતુ છે, યાદ રાખજો HgS, બરોબર HgS યાદ રાખજો, HgS અહીંયા લખ્યું છે એક્ચ્યુઅલી, બરોબર. અહીંયા શું સામે બારી છે, પ્રકાશ વધારે આવે છે, બરોબર. તો HgS એટલે જે મર્ક્યુરી ની કાચી ધાતુ છે, બરોબર, અથવા એનું નામ છે મર્ક્યુરિક, ઓકે સોરી, મર્ક્યુરીનું જે કાચી ધાતુ છે એનું નામ સિન્નાવાર છે, બરોબર, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. તો મર્ક્યુરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય HgOમાં, અને મર્ક્યુરિક ઓક્સાઇડને વધારે ગરમ કરો એટલે ઓક્સિજન દૂર થઈ જતો રહે એટલે રિડક્શન થઈ ગયું અને આપણને મર્ક્યુરી મળી જાય. એવી રીતે જ કોપર Cu2S, શું કહેવાય Cu2S, નીચે કમેન્ટ કરો, બરોબર. તો Cu2S સ્વરૂપે આપણને કોપર મળે છે, જેને હવામાં ગરમ કરવાથી આપણને કોપર મળી જાય છે. ત્યારબાદ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આ મધ્યમાં કઈ છે? લોખંડ, ઝીંક, સીસુ, કોપર. ઓકે, હવે કોપર છે એ કેવી છે ભાઈ, કોઈ વાર મુક્ત અવસ્થામાં મળી જાય અને કોઈ વાર કેવો ભાઈ બંધમાં પણ, એટલે કોઈની જોડે મતલબ સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી જાય. હવે જે મધ્યમાં રહેલી કાચી ધાતુઓ છે એ કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ રૂપે મળે છે. આ ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા આપણે ડાયરેક્ટ મેળવી શકીએ, એના કરતાં એને જો પહેલાં શેમાં ફેરવવામાં આવે, ઓક્સાઇડમાં, અને પછી આપણે એને ઓક્સાઇડમાંથી આપણે તરત મેળવી શકીએ શુદ્ધ સ્વરૂપમાં. તો એના માટે પહેલાં શું કરવામાં આવે? તો પહેલાં ધાતુ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ ધાતુને ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. તો યાદ રાખજો ભાઈ, ભૂંજનની વાત કરીએ પહેલાં આપણે, તો સલ્ફાઇડ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે, બરાબર. ઓક્સાઇડ એટલે ઓક્સિજનની જે બંધ બનેલો હોય, સલ્ફાઇડ એટલે સલ્ફર જોડે, બરાબર, અને કાર્બોનેટમાં CO3 જોડે, બરાબર. તો શું થાય છે ભાઈ, સલ્ફાઇડ કાચી ધાતુને હવાની બહુ જ માત્રામાં ગરમ કરવામાં આવે એટલે ઓક્સાઇડમાં ફેરવાય. હવે ઓક્સાઇડનું આપણે રિડક્શન કરીશું, તો બરાબર, આજે આ પદ્ધતિ છે એને ભૂંજન કહેવાય. શું કહેવાય? ભૂંજન. હવે બીજી એવી પદ્ધતિ છે કેલ્સિનેશન. તો કાર્બોનેટ કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં, લિમિટેડ મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે, તો એને કેલ્સિનેશન કહેવાય. કેલ્સિનેટ ક યાદ રાખજો, કાર્બોનેટ, કેલ્સિનેશન, અને ભૂંજનમાં આવશે સલ્ફાઇડ, બરાબર. હવે બંનેમાં શું થાય છે ભાઈ, ઓક્સાઇડમાં જ ફેરવાય છે, પણ પહેલામાં વધુ હવા આવે છે અને પહેલામાં મર્યાદિત હવા છે. પછી શું કરવામાં આવશે? પછી આ જે ઓક્સાઇડ સ્વરૂપમાં મળી ગયું, પછી એનું શું કરવાનું? રિડક્શન કરવાનું. સિમ્પલ રિડક્શન કરવાનું છે. તો રિડક્શન કરવા માટે આપણે શું જોઈશે? રિડક્શન કરતા જોઈશે. તો રિડક્શન કરતા કયા કયા? તો ભાઈ કાર્બન કોક, બરાબર. તો કાર્બનનો ઉપયોગ થતો હોય છે, અને બીજો સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે પણ વપરાય છે, બરાબર. હવે બે રિડક્શન કરતા છે. તો રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે તો એ રિડક્શન કરતા તરીકે કાર્બન વપરાય, બરાબર. બીજા રિડક્શન કરતા કયા છે? તો જે વધારે સક્રિય ધાતુ હોય એના રિડક્શન કરતા તરીકે વાપરી શકાય, જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે. ઓકે, ત્યારબાદ જે નેક્સ્ટ જે છે, એક યાદ રાખજો, આ પૂછાઈ શકે, બરાબર, બે ગુણમાં કે ત્રણ ગુણમાં સમીકરણ. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 ને એલ્યુમિનિયમ, હવે એલ્યુમિનિયમને ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે જે પ્રક્રિયા થાય છે, જે વિસ્થાપન પ્રક્રિયા પણ છે, બરાબર, તો એમાં રિડક્શન પણ થાય છે. કોનું રિડક્શન થાય છે? કોનું ઓક્સિડેશન થાય છે? તો ભાઈ MnO2માંથી O2 જતો રહેશે એટલે MnO2નું રિડક્શન થયું, અને ઓક્સિડેશન કોનું થયું? એલ્યુમિનિયમનું, બરાબર. અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. તો અહીં વાસ્તવમાં આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. તો થર્મિટ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, યાદ રાખજો, બરાબર. બહુ સિમ્પલ છે, એકવાર તમે એમ તમને એવું લાગે સર કેવી રીતે યાદ રહેશે આ બધું, શાંતિ વાંચો, તમે ઓલરેડી પહેલાં ભણી ગયા છો, બરાબર. આ વિડીયો જોવાથી તમને વધારે માહિતી મળી ગઈ. ચલો, કેવું, એકવાર રિવિઝન થયું, બીજી વાર રિવિઝન થયું તો તમારો જ ફાયદો છે. પછી સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે જે ટોચ પર રહેલું એને ભાઈ ગરમ કરીએ આપણે તરત કાર્બનના ભૂકા સાથે કોક જોડે રિડક્શન કરતા જોડે તો તરત ના મળે, બરાબર, કારણ કે એ શું છે, ટોચ પર રહેલી ધાતુ છે, એ જ પોતે સક્રિય છે એટલું. તો એના માટે શું વપરાય? કે ભાઈ એના માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન, કે ભાઈ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગાળેલ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. યાદ રાખજો ભાઈ, કઈ કઈ ધાતુ ભાઈ સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. તો એમાં શું હશે ભાઈ, બે હોય, કેથોડ અને એનોડ.
કેથોડ એટલે કરુણ, ઋણ ધ્રુવ કેથોડ જોડે હોય અને એનોડ એટલે ધન ધ્રુવ, બરોબર. તો હવે જે કેથોડ ઉપર, હવે એનોડ અ અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ઉપર અને કેથોડ ઉપર શુદ્ધ ધાતુનો સળિયો, બરોબર, એ પણ યાદ રાખજો, બરોબર. તો જે અશુદ્ધ ધાતુનો જે સળિયો હશે એ એનોડ ઉપર અને શુદ્ધ ધાતુ કેથોડ ઉપર. હવે જે કરવામાં શું આવશે, ભાઈ જે ધાતુ મળશે આપણને એ ક્યાં મળશે, કેથોડ ઉપર, કારણ કે શુદ્ધ ધાતુ છે, ધાતુ ક્યાં ભેગી થશે, કેથોડ ઉપર. જ્યારે જે બીજું છે અશુદ્ધ એ એનોડ ઉપર. તો અહીંયા એકચ્યુઅલી વિદ્યુત વિભાજનમાં જે ક્લોરિન છે એ એનોડ ધ્રુવ ઉપર જમા થશે, બરોબર, કારણ કે અશુદ્ધ છે, બરોબર. ઓકે, તો બસ એટલું યાદ રાખજો. એમાં બાકી ત્રણ ગુણ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત વિભાજનીય રિડક્શન, બરોબર. અહીંયા તમને જે આકૃતિ આપી છે એ પણ દોરવી પડે એમાં. ઓકે, ત્યારબાદ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. તો બીજી કેટલીક ધાતુ છે, જેમ કે કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરેનું પણ વિદ્યુત વિભાજનીય રીતે મેળવવામાં આવે છે. તો એમાં શું ભાઈ, અશુદ્ધ ધાતુનો સળિયો, હમણાં આપણે વાત કરી એમ અશુદ્ધ ધાતુ એનોડ અને શુદ્ધ ધાતુ કેથોડ ઉપર. કેથોડ એટલે કરુણ, તો ઋણ ધ્રુવ કેથોડ અને ધન ધ્રુવ એનોડ, એ પણ યાદ રાખજો. હવે ધાતુ ક્ષારમાં જે વચ્ચે જે લિક્વિડ યુઝ કરવામાં આવશે વિદ્યુત વિભાજ્ય તરીકે કોઈ ઉપયોગ કરવામાં આવે, કોણ, તો ધાતુ ક્ષાર, જે શુદ્ધ ધાતુ છે એનો ક્ષાર હોય, બરાબર. જેમ કે કોપરનું કરવું છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ વપરાય, બરાબર, એસિડિક કોપર સલ્ફેટ. ઓકે, સિમ્પલ. પછી વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં જાય, એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં, વિદ્યુત વિભાજ્યમાંથી કેથોડ ઉપર, બરાબર. તો આ પ્રક્રિયા ચાલુ થશે અને જેટલું વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય, એટલે કે જેટલી આવી એટલી જ જશે ક્યાં, અશુદ્ધિઓ દ્રાવણમાં, બરાબર. તો આ પ્રક્રિયા થતી જશે અને છેલ્લે આપણને જે મળશે શુદ્ધ ધાતુ કેથોડ ઉપર, અને જે અદ્રાવ્ય અશુદ્ધિઓ હશે એ એનોડના તળિયે જમા થાય છે, તેને કહેવાય એનોડ પંક. એટલે એનોડ પંક એટલે શું, એ પણ પૂછાઈ શકે એક ગુણમાં, બરાબર, અથવા એટલે બે ગુણમાં પણ પૂછાઈ શકે. ત્યારબાદ ક્ષારણ. વિદ્યાર્થી મિત્રો, આ બધું શું ટોપિક છે તમારે ફરી વાંચવા જોઈએ, બરાબર, એકવાર, કારણ કે આ શું કે તરત સમજી ના શકો તમે અને શાંતિથી સમજવું પડે, બરાબર. ત્યારબાદ ક્ષારણ. તો ક્ષારણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચાંદી. ચાંદીને જે પણ વસ્તુ છે એને હવામાં ખુલ્લી રાખતા શું થાય, કાળી પડી જાય. કેમ કાળી પડે, કારણ કે એ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. સમજ્યા, ઇમ્પોર્ટન્ટ છે સિલ્વર સલ્ફાઇડ, યાદ રાખજો. ત્યારબાદ બીજું કોપર. કોપર પણ શું થાય, ક્ષારણ થાય, તો કોપરનું ક્ષારણ થાય એટલે શું થાય કે ભાઈ તે ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે, અને આ લીલો પદાર્થ છે કોપર કાર્બોનેટ. પરીક્ષામાં પૂછાઈ શકે બે ગુણમાં, ત્રણ ગુણમાં, બરાબર, કે ભાઈ ચલો ચાંદીનું ક્ષારણ થઈને કઈ શું શેમાં રૂપાંતર થાય, અથવા શેનું સ્તર બનાવે, ભાઈ કોપર શેનું સ્તર બનાવે, જે લીલો પદાર્થ મળે જાય, તો કોપર કાર્બોનેટ અને સિલ્વર સલ્ફાઇડ. હવે લોખંડની વાત કરીએ તો લોખંડ જે કાટ બનાવે છે ભાઈ કથ્થાઈ રંગનો, એનું સૂત્ર છે Fe2O3 × XH2O, બરાબર. એ કાટ છે, અહીંયા એક પ્રક્રિયા આપી છે, બરાબર, જેમાં શું છે ભાઈ, લોખંડની કાટવાળી લોખંડની ખીલ્લીઓ પાણીમાં નાખી છે, એમાં અડધી ખીલ્લી પાણીમાં છે અને અડધી હવામાં, બીજું ઉપર તેલનું સ્તર છે અને ત્રીજું છે શુષ્ક હવા. તો શેમાં થશે, જે પાણીમાં છે એમાં કાટ લાગશે, બરાબર. કેમ, કારણ કે પાણી જોડે તેમાં જે હવામાં જે ભેજ હશે એનાથી કાટ લાગે છે, બરાબર. જે હવામાં ભેજ હોય, ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે એટલે કાટ લાગી જાય. ત્યારબાદ ક્ષારણનો અટકાવ. ભાઈ ક્ષારણના અટકાવનો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, તો કેવી રીતે કરવામાં આવે, ભાઈ તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વિનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા, તો આ રીતે થાય છે. તો ભાઈ એક ગુણમાં પૂછાઈ શકે આપણે હેતુલક્ષીમાં, અથવા બે ગુણમાં બે પ્રશ્ન, બરાબર, હેતુલક્ષીના બે ગુણમાં બે પ્રશ્ન પણ પૂછાઈ શકે. ત્યારબાદ સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની જે પદ્ધતિ છે તેને કહેવાય ગેલ્વેનાઇઝેશન. શું કહેવાય, ગેલ્વેનાઇઝેશન. હવે આમાં શું થાય, જો ઝીંકનું સ્તર તૂટી જાય, હવે ઝીંક ધાતુ કેવી છે, કેવી છે ભાઈ, Fe કરતાં વધારે સક્રિય છે. જો સક્રિયતા શ્રેણી તમે જોશો તો ઝીંકનું શું થશે ભાઈ, ખવાઈ જશે સ્તર, બરાબર. પણ ધારો કે ઝીંકનું સ્તર તૂટી ગયું તો પણ ગેલ્વેનાઇઝ્ડ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે, બરાબર. ત્યારબાદ બીજું, એક શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે, બરાબર, એટલે શુદ્ધ લોખંડ વપરાય નહીં, એમાં થોડું કાર્બન એડ કરવામાં આવે, આશરે 0.05%, ડિપેન્ડ્સ ઓન કઈ તમે મિશ્ર ધાતુ બનાવો છો. હવે એક બીજું, લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલ મળે. શું મળે, સ્ટેનલેસ સ્ટીલ, યાદ રાખજો, જે કાટ ના લાગે છે એને.
પછી બીજું અલગ અલગ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો એના ગુણધર્મો બદલાઈ જાય. પછી મિશ્ર ધાતુની વ્યાખ્યા શું છે કે ભાઈ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ એ મિશ્ર ધાતુ. શું છે ભાઈ? ધાતુ અથવા અધાતુઓ, બરોબર? એટલે શું છે? બે ધાતુ, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ એટલે મિશ્ર ધાતુ. ત્યારબાદ જે શુદ્ધ સોનું, જે 24 કેરેટ સોનું કહેવાય, એમાં થોડું શું કહેવાય, 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ ચાંદી કે કોપર એડ કરવામાં આવે. શુદ્ધ સોનું ના વપરાય, કેમ? વળી જાય તરત જ. ત્યારબાદ જો ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો તે મિશ્ર ધાતુને સરનસ એટલે કે એમાલગમ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. પછી બીજું, મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતાં પણ ઓછા હોય છે. ઉદાહરણ તરીકે પિત્તળ. હવે પિત્તળ કોની મિશ્ર ધાતુ? તો કોપર અને ઝિંક, સીયુ અને જાડ્યા. બ્રોન્ઝ, જે બ્રોન્ઝ મેડલ આપવામાં આવતો હોય છે, એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, સીયુ અને એસએન, જે વિદ્યુતના સારા વાહકો નથી, બરાબર? કારણ કે કોપર વિદ્યુતના સારા વાહક છે પણ એની મિશ્ર ધાતુ સારા વાહક નથી, બરાબર? ત્યારબાદ સોલ્ડર, એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે જે નીચું ગલન બિંદુ ધરાવે છે, બરાબર? તો આ બધું યાદ રાખજો, જેનો ઉપયોગ શું થાય ભાઈ? વેલ્ડિંગ અથવા એટલે કે રેણ કરવા માટે વપરાય છે. બીજું, નીચે એક વધુ જાણવા જેવું આપ્યું છે ભાઈ, લોહ સ્તંભ. લોહ સ્તંભ કેવું છે ભાઈ? 1600 કરતાં વધુ વર્ષો પહેલાં ભારતના લોખંડ કામદારો દ્વારા બનાવવામાં આવ્યો હતો પણ હજુ સુધી એને કાટ લાગ્યો નથી, બરાબર? જેનું હજુ પણ બધા એમ આશ્ચર્યચકિત છે ભાઈ, આ કેવી રીતે કરે છે, મતલબ કેવી રીતે બનાવ્યો હશે એ સમયે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર થાય છે અહીંયા પૂરું, જે કટ થયેલું છે એના વિશે આપણે ડિસ્કસ નથી કર્યું કારણ કે આપણા માટે જરૂરી નથી મે 2021ની બોર્ડની એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આપવાનો જે ટેસ્ટ, નીચે લિંક આપેલી છે, એકવાર ચેપ્ટર વાંચી લેજો, વાંચી લો એકવાર શાંતિથી, પછી ટેસ્ટ આપજો, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને આ સિરીઝ પણ ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરો, બરાબર? ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય your life and do your work.